ભાદરવી સુદ ચતુર્થીથી સૌરાષ્ટ્રમાં ભગવાન ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. મહોત્સવના પ્રથમ દિને વિવિધ પંડાલોમાં ધુંધળ દેવની સ્થાપના બાદ પૂજન અર્ચન અને મહાઆરતી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિકોએ ધર્મલાભ લઈ ધન્યતા અનુભવી હતી. ધોરાજીના ચામણિયા કુવા પાસે આવેલ સિદ્ધિ વિનાયક મંદિરે ભક્તોની ભારે ભીડ દર્શન માટે જોવા મળી હતી. જય ગજાનંદ, જય ગણેશ, જય ગણેશ જેવા નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. સિદ્ધિ વિનાયક મંદિરને વિવિધ રોશની અને ફૂલોથી શણગાર કરવામાં આવ્યા હતા. હું ધોરાજી ખાતે ચામડિયાના કુવા પાસે શ્રી સિદ્ધિ વિનાયક ગણપતિનું મંદિર નવું અહીંયા બને છે, જેને આજે 5 વર્ષ પૂરા થાય છે. અને આ મંદિરની અંદર કોઈ પણ જાતની સેવાકીય જે કાંઈ કાર્ય થાય છે અને અહીંયા આવતા દરેક માનતાઓની પોતાની માનતા પણ સફળ પૂરો ગણપતિ દાદા પૂર્ણ કરે છે. તો સર્વે ધોરાજીની જનતા અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના માણસો પણ અહીંયા સિદ્ધિ વિનાયક ગણપતિને મંદિરે દર મંગળવારે અથવા કોઈ જાહેર તહેવાર આપણા હિન્દુ ધર્મના જ્યારે તહેવાર હોય ત્યારે અહીંયા પણ અમુક ટાઈમે બહુ જ પબ્લિકમાં અહીંયા દર્શનાર્થે આવે છે અને પ્રસાદનું પણ રોજ અહીંયા વિતરણ કરવામાં આવે છે. આ સિદ્ધિ વિનાયક મંદિરની અંદર કોઈ પણ વ્યક્તિ પોતાની શક્તિ પ્રમાણે યથાશક્તિ ફાળો પણ આપી શકે છે અને પોતાની ઈચ્છા જે કાંઈ મનની મુરાદ હોય તે ગણપતિ દાદા વોલાસર પૂર્ણ કરે છે અથવા પોતાને ત્યાં પોતાની ઈચ્છા પણ મુજબ એનું કાર્ય પૂરું કરે છે. જ્યારે ધોરાજીના બાવલા ચોક, સ્ટેશન રોડ, જેતપુર રોડ જેવા અનેક વિસ્તારોમાં ગણેશજીની સ્વાગત યાત્રામાં ભક્તો દ્વારા હર્ષોલ્લાસભેર જોડાયા હતા ત્યારે જ્યારે ધોરાજીના બાવલા ચોક, સ્ટેશન રોડ, જેતપુર રોડ જેવા અનેક વિસ્તારોમાં વિઘ્નહર્તા દેવની સ્થાપના કરી પૂજા અર્ચના કરવામાં આવી હતી. બેન્ડબાજાની સુરાવલી અને ડીજેના તાલે ભાવિકોએ દુંદાળા દેવ ગણેશજીની સ્વાગત યાત્રામાં ભક્તો હર્ષભેર જોડાયા હતા. ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં સતીમા યુવા ગ્રુપે એક અનોખા ઇકો ફ્રેન્ડલી બિસ્કિટના ગણપતિ બનાવ્યા હતા, જે સમગ્ર જિલ્લાનું આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બનેલ છે. લોકોએ આ ગણપતિના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. દરિયાઈ અને નદીની જીવસૃષ્ટિને વિસર્જન બાદ પણ ખોરાક મળી રહે તેવા શુભ હેતુથી બિસ્કિટના ગણપતિ બનાવવામાં આવ્યા છે, જેમાં બિસ્કિટની વિવિધ કંપનીઓના બિસ્કિટના શણગાર વસ્ત્રોથી ગજાનંદની આબેહૂબ પ્રતિમા બનાવાય છે. મારું નામ સતીશ માધવ સિંધવા. અમે લોકો સતીમાં યુવા ગ્રુપ દ્વારા આયોજિત કે હર વર્ષે 8 વર્ષથી અમે ગણપતિ કરીએ છીએ અને ઇકો ફ્રેન્ડલી જ કરીએ છીએ અને અમને આ ખેલે એક નવો વિચાર આવ્યો. તો આ ખેલે મહિનાથી પહેલાં અમે વિચારતા હતા, પછી એક વિચાર એવો સારો આવ્યો કે અમે બિસ્કિટના ગણપતિ કરીએ અને બિસ્કિટના ગણપતિ કર્યા છે અમે. અને એમાં ઓરિયો બિસ્કિટ વાપરેલ છે, બોનબોન વાપરેલ છે, પાર્લેજી વાપરેલ છે, કાજુ બિસ્કિટ વાપરેલ છે અને આશરે એનું વજન હશે 8 થી 10 કિલો બિસ્કિટનું અને મૂર્તિની હાઈટ હશે ઓછામાં ઓછી 5 થી 5.5 ફૂટ અને પર્યાવરણને ધ્યાનમાં રાખીને આ વસ્તુ અમે કરેલું છે, કારણ કે દરિયામાં કંઈ જીવજંતુને કંઈ તકલીફ ન પડે. અને એક લોકોને એક સંદેશો આપીએ છીએ કે પીઓપીની મૂર્તિ તમે લોકો બંધ કરો અને ઇકો ફ્રેન્ડલી મૂર્તિ ચાલુ કરો. સિદ્ધિ વિનાયક નમો નમઃ સતીમા યુવક મંડળ છેલ્લા 8 વર્ષથી સમાજને કંઈક પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, કંઈક સારા વિચારો પ્રાપ્ત થાય એ માટે થઈ અને ઇકો ફ્રેન્ડલી તરફ આગળ વધી રહ્યું છે. અહીંયા દુર્વાના ગણપતિ બનાવ્યા, એ પછી કાજુ બદામના થયા છે અને આજે આ બિસ્કિટના ગણપતિ અહીં નિર્મિત કર્યા. દરિયાની અંદર રહેતા જીવોને પણ કંઈક પ્રાપ્ત થાય, આપણે એમની અંદર કચરો નથી આપવો, કંઈક સારી વસ્તુ આપીએ કે જીવનને પણ કંઈક પ્રાપ્તિ મળે એ હેતુથી સતીમા યુવા ગ્રુપ સદા અગ્રેસર રહી છે, આગળ રહી છે. અને એને જોઈને ગામમાં ઘણા બધા ગણપતિઓમાં ફેરફારો આવ્યા. ઇકો ફ્રેન્ડલી ગણપતિ આજે જ અમે પૂજાવ્યા છે. ઘણી બધી જગ્યાએ માટીની મૂર્તિઓ આવી છે. સમાજનું ધ્યાન હવે આ તરફ ગયું છે અને લોકો પ્રદૂષણથી મુક્ત જળને રાખવા ઈચ્છે છે. તો સરકારના જે પ્રયાસો છે એ પ્રમાણે જ સતીમા યુવા ગ્રુપ એ સંકલ્પને આધારે ગ્રુપ વતી આ કાર્ય કરી રહ્યા છે. ખૂબ સરસ અને સરાહનીય એવું આ કાર્ય છે. તેમજ હળવદ શહેરમાં દર વર્ષની માફક આ વર્ષે પણ ઠેર ઠેર ગણેશોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે આજરોજ શહેરના કુંભારપરામાં વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઢોલના તાલે યુવાનોને નાચી અબીલ ગુલાલ તેમજ પુષ્પો ઉડાડી ગણપતિ બાપ્પા મોરિયાના નાચ સાથે મંડપમાં ગણેશજીની વિધિવત રીતે સ્થાપના કરી હતી.
જામનગર કાલાવડ હાઈવે પર આવેલ સપડા સિદ્ધિ વિનાયક મંદિર ખાતે સમગ્ર દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં 33 ફૂટ ઊંચી ગણપતિજીની ભવ્યાતિ ભવ્ય મૂર્તિનું અનાવરણ સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય હકુબાવ જાડેજા સહિતના મહાનુભાવોના હસ્તે સવારમાં કરવામાં આવ્યું હતું, તેમજ ગુજરાતના નામાંકિત કલાકારો દ્વારા ભવ્ય સંતવાણી અને ડાયરો પણ આયોજિત કરવામાં આવ્યો હતો. જ્યારે જામનગરમાં બ્રહ્મ સોશિયલ ગ્રુપ દ્વારા છેલ્લા 11 વર્ષથી ગણેશ ચતુર્થીના દિવસે શહેરમાં આવેલ કાશી વિશ્વનાથ મંદિરમાં આવેલ ગીતા મંદિર ખાતે ગણેશજીને પ્રિય એવા મોદક આરોગવાની અનોખી એવી ઓપન સૌરાષ્ટ્ર મોદક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં 100 ગ્રામ વજન ધરાવતો લાડુ કોઈ સ્પર્ધક 2 તો કોઈ સ્પર્ધક 15 લાડુ સુધી ખાય અને પ્રોત્સાહક ઇનામો મેળવ્યા હતા. અને દ્વારકા જિલ્લામાં આશરે 300થી વધુ સ્થળો પર નાના મોટા સ્વરૂપમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી, તો બીજી તરફ ખંભાળિયાના બિરાજતા મન્નતોના રાજા પાસે મન્નત કરવા આવતા લોકોની લાંબી કતાર જોવા મળી હતી. જામ ખંભાળિયાના મોચીસાડ વિસ્તારમાં મંગલમૂર્તિ મિત્ર મંડળ દ્વારા દર વર્ષે ચોથના દિવસે આયોજન કરવામાં આવે છે અને દરરોજ વિવિધ જાતનું આયોજન કરવામાં આવે છે. દરરોજ વિવિધ જાતનું ડેકોરેશન કરવામાં આવે છે અને વિવિધ ફળ ફૂલ દ્વારા અને લાડુ દ્વારા આયોજન કરવામાં આવે છે અને આ વિસ્તારના લોકો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહે અને આનંદ લે છે અને દર્શન કરવામાં આવે છે. આજે જામ ખંભાળિયામાં વિવિધ વિસ્તારોમાં ચોથના દિવસે ગણપતિની સ્થાપના માટે લોકો ઉત્સાહભેર શોભાયાત્રા કાઢી અને સ્થાપના કરે છે અને ગણેશજીની આરતી કરી અને આ ઉપરાંતના ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયાના નિવાસ સ્થાને ખીરસરા ગામે છેલ્લા 4 વર્ષથી ગણેશ ઉત્સવ મનાવવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ ગણેશ સ્થાપન કરવામાં આવેલ. આ તકે તાલુકા પ્રમુખ અનિરુદ્ધસિંહ ડાભી, જિલ્લા ભાજપના મોહનભાઈ દાફડા, ખીરસરાના વતની હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયા, કિશોરસિંહ ઝાલા, માવજીભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ઓખામાં આ વર્ષે રેકર્ડ બ્રેક 21 પંડાલોનો જુદા જુદા એરિયામાં સ્થાપના કરવામાં આવી છે, તેમાં નવી બજારકાર રાજા અને ઓખાના રાજા ગણપતિની અનોખી એન્ટ્રી જોવા મળી હતી, જેમાં ઓખાકાર રાજાની યુવા ટીમે મહારાષ્ટ્રીયન ડ્રેસ પરિધાન પહેર્યો તથા મહારાષ્ટ્રીયન ટોપી પહેરી આખા ગામમાં ગણપતિ બાપા મોરિયાના નારા સાથે ગણેશ સવારી કાઢી હતી. ગણપતિ ભગવાનનું આર્ય ધર્મ અને હિન્દુ સમાજમાં એક મહાન અગવું મહત્વ છે. એમાં ગણપતિ દાદા એટલે શિવના પરમ પુત્ર એને વરદાન આપેલું છે કે તમે જ્યાં જશો અને તમારી પૂજા થશે યા કોઈ પણ દેશમાં ગામમાં કોઈ વિઘ્ન નહીં આવે અને પ્રથમ પૂજા તમારી થશે. એવા ગજાનંદ ભગવાન શ્રી ગણપતિ રિદ્ધિ સિદ્ધિ અને સિદ્ધિ બુદ્ધિના દાતા છે. આજ ઓખાની અંદર 18 ગણપતિ અને બેટ દ્વારકામાં 3 ગણપતિ, 21 ગણપતિમાં સમૂહમાં એક જ પ્રાર્થના થઈ કે હે પ્રભુ, અમારા રાષ્ટ્રમાં કોઈ વિઘ્ન ન આવે, કુદરતી આફત ન આવે અને હરેક જીવોને અન્ન મળે, જલ મળે અને દેશ સદાય સુખી રહે. જ્યારે હિંમતનગરના વિનાયકનગર ખાતે છેલ્લા 22 વર્ષોથી ગણેશ સ્થાપન કરવામાં આવે છે. ગણેશ મહોત્સવ દરમિયાન અહીં વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવે છે, ત્યારે વિનાયકનગર ખાતે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે અને ત્યારબાદ ગણેશ સ્થાપન કરાયું હતું. શ્રી ગણેશ મિત્ર મંડળ વિનાયકનગર આયોજિત શ્રી ગણેશ મહોત્સવ, આ ગણેશ મહોત્સવ વિનાયકનગરમાં 22 વર્ષથી અમે કરીએ છીએ અને એની અંદર મહિમા એવો છે કે દર વર્ષે લોકો આ પ્રસંગની અંદર એટલા બધા ભાવિ ભક્તો જોડાય છે શોભાયાત્રામાં, વિસર્જન યાત્રામાં અને 10 દિવસ અમે એને રાસ ગરબાનું એ ભવ્ય આયોજન કરીએ છીએ, તો ઘણી બધી હજારો સંખ્યામાં અહીંયા પબ્લિક અમારી હાજર છે અને શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ લે છે. આ ઉપરાંત વડોદરાથી આશરે 60 કિલોમીટરના અંતરે આવેલ શિનોર ગામે નર્મદા નદીના ઉત્તર તટ પર 800 વર્ષ અતિ પૌરાણિક શ્રી સિદ્ધિ વિનાયક ગણપતિ બાપાની જમણી શુંડવાળું મંદિર આવેલું છે અને તેમાં લાખો ભાવિક ભક્તોનું આસ્થાનું તે કેન્દ્ર છે. ત્યારે દર વર્ષે ગણેશ ચતુર્થીના દિવસે સરકારી તાંબાના અધિકારી હસ્તે 1.5 કરોડના કિંમતના સોના ચાંદી માણેક અને ઝવેરાત ચઢાવવામાં આવ્યા હતા. કિનારે ઉત્તર તટ ઉપર સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર આવેલું છે. અહીંયા ગળી રીતિ સિદ્ધિ સહિત ગણપતિ જમણી સુંડના છે. અમરકંટકથી લઈને ભરૂચ સુધીની અંદર આ એક જ મંદિર એવું છે કે જે ગણપતિ અને રીતિ સિદ્ધિ સહિત છે. આ ગણપતિ મંદિર નારાયણ રાય હોલકરે બનાવેલું છે અને તેમને તેમના
ગણપતિજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. આ બંને મંડળ દ્વારા સ્થાપના કરેલ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ સમગ્ર નગરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સાથે સાથે ટેકરીકા રાજા, ચાચર ચોક્કા રાજા, સિદ્ધિ વિનાયક નવ યુવક મંડળ જેવા અનેક મંડળમાં અનેક યુવાનો અને વડીલો દ્વારા અનેક જગ્યાએ ગણેશ ચતુર્થીના પર્વ નિમિત્તે ગણેશજીની સ્થાપના કરી ભવ્ય આરતી સાથે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. જય ગણેશાય નમઃ. ટીકરા રાજા, અમારા મંડળનું નામ મહાકાળી યુવક મંડળ છે. એના અંદર લગભગ 76-77 યુવકોનું મંડળ છે. લગભગ અમે 15-16 વર્ષ સુધી સતત આ પ્રસંગ ઉજવીએ છીએ. લોકોનો સાથ સહકાર પણ બહુ મળે છે અને બાપા બધાની મનોકામના પૂરી કરે તેવી અમે. શ્રી મહાકાળ યુવક મંડળ દ્વારા ઉજ્જૈન નગરીની શિપ્રા નદીની પવિત્ર માટીથી બાલ સ્વરૂપે ગણપતિનું આયોજન કરવામાં આવ્યું છે. પર્યાવરણના ધ્યાનમાં રાખીને અમે આ આયોજન કર્યું છે.